2022 ની ચૂંટણીમાં ભાજપ તરફથી 100 નવા ચહેરા ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે હિંમતનગરના કાર્યક્રમમાં સીઆર પાટીલે કહ્યું। રાજકોટના જસદણ એપીએમસીમાં મગફળી અને કપાસ પલળી જતા ખેડૂતોને નુકસાન। રાતના સમયે 1 કલાકમાં પડ્યો હતો 1.5 ઇંચ વરસાદ। કોલસાની અછતને પગલે મધ્ય ગુજરાતના ગામડાઓમાં 1.5 કલાકનો વીજ કાપ। આગામી સમયમાં વધુ વીજ કાપ સર્જાય તેવી શક્યતા। દેશની વીજળીના સંકટથી બચાવવા માટે ભારતીય રેલવેનું અભિયાન। પાવર પ્લાન્ટ સુધી કોલસો પહોંચાડવા માટે 24 કલાક સતત ચાલી રહી છે ટ્રેન। જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ। 3 આતંકવાદીઓને કરાયા ઠાર। રાજૌરીમાં પણ ઘર્ષણ। આતંકવાદીઓ સામે એનઆઈએ એક્શનમાં દિલ્હી એનસીઆર ઉત્તરપ્રદેશ જમ્મુ કાશ્મીરના 18 સ્થળો પર પાડ્યા દરોડા। દેશમાં નવા કોરોનાના કેસની ઘટી રહી છે સંખ્યા। છેલ્લા 24 કલાકમાં 14,313 નવા પોઝિટિવ કેસ, તો 181 દર્દીઓના થયા મોત।